बात करिए वडोदरा शहर नहीं तो एना तबीबोए अनोखी सिद्धि हासिल करी छे। 57 वर्षीय महिला में 9 वर्षना किशोरना फेफसानू सफल ट्रांसप्लांट करवामां आव्यु छे। चेन्नईनी खानगी हॉस्पिटलना सहयोगथी दर्दीने नवुं जीवन आपवामां आव्युं छे। महिलाने कोरोना काळथी ज श्वास लेवामां तकलीफ होवाथी तबीबनो संपर्क कर्यो हतो अने सारवारने 4 महिना थया। हजु सुधी महिलाने स्वास्थ्यलक्षी कोई फरियाद नथी। महत्वनुं छे कि सामान्य दर्दी जो फेफसानू ट्रांसप्लांट करावे तो 35-40 लाख रूपियानो खर्च थाय छे, परंतु तमिलनाडु अने तेलंगाना सरकारे लंग्स ट्रांसप्लांटनो तमाम खर्च उठावे छे। तेमज गुजरात सरकार द्वारा दर्दीने 5 लाखनी सहाय अपाई छे। तेमज राजस्थान अने कर्नाटक सरकार साथे मफत सारवारनी योजना अमली करवानी वातचीत पण चाली रही होवानुं डॉक्टरे जणाव्युं हतुं। મારી મધરને લંગ્સમાં ઓક્સિજનની પ્રોબ્લેમ હતી, બ્રીધિંગ પ્રોબ્લેમ હતો, એટલે અમે લોકોએ લંગ ટ્રાન્સપ્લાન્ટ માટે ડિસિઝન લીધા અને એના માટે અમે ચેન્નઈ જઈને લંગ ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું છે અને સક્સેસફુલ રહ્યું છે। મધરને ઇવન ખાંસી બહુ આવતી હતી, લંગ 60% ઇન્ફેક્ટેડ હતા અને એના લીધે જમી નથી શકતી, ખાંસી આવે, ચાલી ના શકે, બોલી ના શકે, એવી બધી ઘણી નાની નાની તકલીફો હતી જે રોજ મતલબ માણસ ઘરમાં જ બેસી રહે, ઓક્સિજન ચાલુ હોય, કન્ટિન્યુ 2-3 લિટર ચાલુ હોય, બીજી કોઈ એક્ટિવિટી ના કરી શકે, એટલી બધું પ્રોબ્લેમ્સ હતું। એટલે આનું એક જ સોલ્યુશન હતું કે આપણે ટ્રાન્સપ્લાન્ટ કરીએ તો અમારી બહાર આવી શકે, તો અમે ડિસિઝન લીધો કે આપણે કરવું જ છે। એના માટે અમે આગળ પ્રોસિજર કરી જે બી હતી ગવર્મેન્ટ થ્રુ, હોસ્પિટલ થ્રુ, એ બધું કરીને મધરને 4 મહિનામાં એકદમ ઓલરાઇટ થઈ ગઈ અને અત્યારે એકદમ નોર્મલ લાઈફ જીવે છે, ખાઈ શકે છે, ફરી શકે છે, બોલી શકે છે, વિધાઉટ ઓક્સિજન, બીજી કોઈ તકલીફ નથી। હું ડૉક્ટર ઉમંગ શાહ, ચેસ્ટ ફિઝિશિયન એન્ડ ઇન્ટરવેન્શનલ પલ્મોનોલોજિસ્ટ, પ્રાણાયામ લંગ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ માટે। આ પેશન્ટ અને કોવિડ પછીની તકલીફ હતી અને લંગ ટ્રાન્સપ્લાન્ટ થયું અને હવે ઘણું સારું છે। આમાં લગભગ 30-35 લાખનો ખર્ચો થતો હોય છે, પણ છતાંય ગવર્મેન્ટ તરફથી સેવા મળતી હોય છે અને હેલ્પ મળતી હોય છે અને લગભગ 5-7 લાખ રૂપિયાની મદદ મળે છે। એના માટે તમારે ગવર્મેન્ટ ઓફ ગુજરાતને અપ્રોચ કરવો પડે અને ટ્રાન્સપ્લાન્ટ રજિસ્ટ્રીમાં તમારે નામ લખાવવું પડે અને જે પણ રેકોગ્નાઇઝ્ડ ટ્રાન્સપ્લાન્ટ સેન્ટર્સ છે, જો કે ત્યાં જઈને ટ્રાન્સપ્લાન્ટ થતું હોય તો ડેફિનેટલી તમને મદદ મળવાના પાત્ર છો। એમને છે ને શ્વાસની તકલીફ હતી, બહુ જ કફ થતો હતો અને ઓક્સિજન સપ્લિમેન્ટેશન આપવું પડતું હતું, 3-4 લિટર આખો દિવસ એમને લેવું પડતું હતું। એમની જે દિવસની જરૂરિયાતની એક્ટિવિટીઝ હોય એ પણ નહોતા કરી શકતા, થોડું પણ ચાલવામાં તકલીફ પડતી હતી, બેઠા બેઠા શ્વાસ ચડતો હતો અને એમનું સીટી સ્કેન જોવાથી ખબર પડી કે એમને ફાઇબ્રોસિસ થઈ ગયું હતું અને આ પેશન્ટમાં અગર દવાઓ આપીએ તો રોગ અટકાવી શકીએ પણ પાછું ના વળાય, જેથી કરીને પેશન્ટને દિવસે દિવસે તકલીફ વધવાનો પોસિબિલિટી છે। તો હવે એ જ વસ્તુ અમે એમને સમજાવી, એમને વાત કરી અને એમને ઘરે વાત કર્યા પછી નક્કી કર્યું કે લંગ ટ્રાન્સપ્લાન્ટ માટે એમને જવું છે અને એવી રીતે જ એ ત્યાં ચેન્નઈ પહોંચ્યા અને સારામાં સારી ટીમ જે છે MGM ચેન્નઈ, જેમણે 600 લંગ ટ્રાન્સપ્લાન્ટ કર્યા છે, એમના થ્રુ જ થયું અને સૌથી સારી વાત છે કે આજે કોઈ કોમ્પ્લિકેશન નથી 4 મંથ્સ પછી અને પેશન્ટ ઘણું સારું છે। સો લંગ ટ્રાન્સપ્લાન્ટેશન એક ઓપ્શન હૈ ટ્રીટમેન્ટ કા, જો કે લાસ્ટ ઓપ્શન હોતા હૈ એન્ડ સ્ટેજ લંગ ડિઝીઝ કે પેશન્ટ્સ કે, એસે પેશન્ટ્સ જિનકે લંગ ખરાબ હો ચુકે હૈ ઓર અબ દવાઈઓ સે ઉનકા ઇલાજ સંભવ નહીં હૈ, વો અપને બીમારી કી વજહ સે જનરલ ફિઝિકલ કન્ડિશન મેં ગિરતે જા રહે હૈ, ઓક્સિજન પે ડિપેન્ડન્ટ હો ગયે હૈ, ઘર સે નિકલ નહીં સકતે, ચલ ફિર નહીં સકતે, હર સમય ઉનકી સાંસ ફૂલતી રહેતી હૈ ઓર ઇસ ઓક્સિજન કી કમી કી વજહ સે શરીર મેં બાકી કોમ્પ્લિકેશન્સ જો કી હાર્ટ, લિવર, કિડનીઝ, મસલ્સ સબકો અસર કરને લગે હૈ, વો આને લગે હૈ, એસે પેશન્ટ્સ કો ટ્રાન્સપ્લાન્ટેશન ઓફર કિયા જાતા હૈ। લંગ ટ્રાન્સપ્લાન્ટ મેં બેસિકલી ઉનકે ખરાબ લંગ નિકાલ દિએ જાતે હૈ ઓર બ્રેઇન ડેડ ડોનર્સ કે દ્વારા પ્રોવાઇડ કિયે ગયે ડોનેટેડ લંગ્સ વહાં પે ટ્રાન્સપ્લાન્ટ કિયે જાતે હૈ। इसमें सबसे बड़ा चैलेंज तो यही है कि जब तक ट्रांसप्लांट नहीं होता है पेशेंट को सेफ रखना, क्योंकि जब पेशेंट इतना वीक हो जाता है और इतना बीमार हो जाता है तो बहुत ज़्यादा चांसेस होते हैं कि ट्रांसप्लांट के लिए वेट करते करते भी कभी भी उनको एक अटैक बीमारी का, जिसको एग्जैजरबेशन बोलते हैं, वो आ जाए।
अगर ऐसी स्थिति उत्पन्न होती है तो पेशेंट्स को एक्मो के जरिए हम स्वस्थ रखते हैं जब तक कि ट्रांसप्लांट नहीं होता है। एक्मो एक आर्टिफिशियल डिवाइस है जिसमें खून को शरीर से बाहर निकाल के ट्यूब्स के द्वारा ऑक्सीजन और कार्बन डाइऑक्साइड का एक्सचेंज किया जाता है और फिर वापस खून को बॉडी में सर्कुलेट किया जाता है। इस पर पेशेंट्स को काफ़ी दिनों तक रखा जा सकता है जब तक उनका ट्रांसप्लांट नहीं संभव हो पाता है। हमारे सेंटर पे 2012 से लेकर अब तक 600 से ज़्यादा सर्जरीज हो चुकी हैं और ओवरऑल सक्सेस रेट हमारा 1 ईयर सक्सेस रेट अगर बोले तो 90% से ज़्यादा है और 5 ईयर सक्सेस जो है 70% से ज़्यादा है।